મિત્રો, યુટ્યુબમાં 1000 વ્યૂઝના યુટ્યુબ તમને કેટલા આપે છે, એટલે કેટલું આરપીએમ લાગે છે, જેની અંદર મિત્રો તમને 1000 વ્યૂઝના કેટલા રૂપિયા મળે છે એ આપણે ચેક કરવું છે. તમે એક યુટ્યુબર છો, તમારી ચેનલ મોનેટાઇઝેશન છે, તો તમે મિત્રો કઈ રીતે ચેક કરી શકો છો કે આપણને 1000 વ્યૂઝના યુટ્યુબ કેટલા રૂપિયા આપે છે? તો મિત્રો, ખાસ પહેલી વાત એ તમને કહી દઉં કે તમે નવા યુટ્યુબર છો, એટલે કે તમારી ચેનલ હમણાં એટલે કે 10-15 દિવસ કે મહિનાની અંદર ચેનલ મોનેટાઇઝેશન થઈ છે, તો થોડુંક ટેન્શન જેવું રહેશે. કારણ કે આરપીએમ ડાયરેક્ટ મિત્રો વધી નથી જતું, આરપીએમ ધીરે ધીરે વધે છે. એટલે ખાસ વિનંતી છે, ટેન્શન લેવાની જરૂર નથી, આરપીએમ તમારે પણ વધશે. તો આપણે કઈ રીતે ચેક કરવાનું છે કે આરપીએમ કયા વિડીયોની અંદર કેટલું લગાવવામાં આવેલું છે, મતલબ કેટલું આરપીએમ લગાવેલું છે? તો અહીંયા મેં મારા વિડીયો ઓપન કરેલા છે, તો અહીંયાથી મેં મારા વિડીયોમાં અહીંયા 14000 એક વિડીયો ચાલેલો છે. દાખલા તરીકે આ 14000 ચાલેલો છે, તો આ વિડીયો ઉપર મેં ક્લિક કર્યું છે. ક્લિક કર્યું એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે. તો અહીંયા આપ જોઈ શકો છો મિત્રો કેટલા વ્યૂઝ, 14000 વ્યૂઝ મળેલા છે મને. તો એની અંદર $19 મળ્યા છે. કેટલા? $19. તમને મિત્રો ખુદ કન્ફ્યુઝ થતા હશો, તો આ વિડીયો ઉપર મેં ક્લિક કરીને આગળની માહિતી પણ તમને આપું. આપણી ચેનલની અંદર મેં લગભગ કોઈ પણ ફેક માહિતી મિત્રો નથી બનાવી. આપણા દરેક ગુજરાતી મિત્રોને ખબર પડે, મોટિવેશન મળે, એની અંદર મહેનત કરવી જરૂરી છે, પણ ખાસ વિડીયોમાં ધ્યાન આપવાની છે. તો તમને અહીંયા 14600 વ્યૂઝ અહીંયા મળેલા છે, આપ જોઈ શકો છો. હાલની અંદર પણ એની અંદર વ્યૂઝ મને મળે છે. અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા 28 કલાકની અંદર ખાલી માત્ર 7 જ વ્યૂઝ મળી રહ્યા છે. તો અહીંયા ઓડિયન્સની મિત્રો વાત કરીએ, તો ઓડિયન્સ તમે જોઈ શકો છો, એની છાપ કેટલી મૂકેલી છે એ પણ તમે અહીંયા પહોંચ છે, એટલે કે કઈ ઇમ્પ્રેસ કેટલી મૂકેલી છે એ પણ તમે જોઈ શકો છો. 1.5 લાખની ઇમ્પ્રેસ મૂકેલી છે. તો આપ જોઈ શકો છો બધા ક્યાં ક્યાં લોકો આપણી વિડીયો જોઈ રહ્યા છે, કઈ રીતે આપણી વિડીયોને સર્ચ કરી રહ્યા છે, આ બધું અહીંયા તમને જોવા મળી રહ્યા છે. વાયટી સ્ટુડિયોની અંદર બધા ફીચરો મિત્રો તમને મળે છે. બસ તમે ધીરે ધીરે અંદર કંઈક ઉતરો, તો તમને કંઈક ખબર પડે કે વાયટી સ્ટુડિયોની અંદર કેટલી યુટ્યુબને લગતી સિસ્ટમ આપેલી છે. તમે જુઓ મિત્રો, આપ જોઈ શકો છો મિત્રો, મેન મસ્ટ યુટ્યુબના શોધ શબ્દો, મતલબ જે લોકો સર્ચ કરે છે એમાં કયા શબ્દોની અંદર આપણી વિડીયો નીચે દેખાડે છે એ તમને જોવા મળે છે. પછી અહીંયા બ્રાન્ડ સાઇટ અને અથવા એપ, મતલબ ગૂગલમાં કેટલા લોકો સર્ચ કરે છે, વોટ્સએપ અહીંયા સુવિધાઓ છે, અને યુટ્યુબ શોધ 91% લોકો યુટ્યુબના શોધમાં સર્ચ કરે છે આ વિડીયોને. તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ ઓડિયન્સ, તો ઓડિયન્સની મિત્રો આપ જોઈ શકો છો આ ટાઈપની છે. અને આપ જોઈ શકો છો, તો અહીંયા હું આવક ઉપર ક્લિક કરું છું. તો જેવા આવક ઉપર મેં ક્લિક કર્યું છે, તો તમારે છે ને થોડુંક નીચે જવાનું છે. તો થોડાક નીચે જશો એટલે તમને મિત્રો એ પણ માહિતી જોવા મળી રહેશે કે મને $1ની અંદર, મતલબ 1000 વ્યૂઝની અંદર મને કેટલા ડોલર કે કેટલા રૂપિયા કે કેટલા પોઈન્ટ મળે છે. તો આપ મિત્રો ખુદ જોઈ શકો છો મિત્રો, $19 ટોટલ મળેલા છે, અને એનું આ 1000 વ્યૂઝ દીઠ આરપીએમ $1.30 મળે છે મિત્રો. જો મિત્રો તમને પણ આ માહિતી ગમી હોય તો લાઇક અને શેર કરજો, અને તમને મિત્રો કેટલા ડોલર મળે છે એ પણ મિત્રો કોમેન્ટ કરજો. મિત્રો જાણવું જરૂરી છે. અને મિત્રો ખાસ આપણે વિડીયો ક્યારે પણ મિત્રો બંધ નહીં કરવાની, કારણ કે મિત્રો આરપીએમ એવું છે ને કે તમે ચેનલ નવી મોનેટાઇઝેશન કરો છો, તો એની અંદર ડાયરેક્ટ તમને મિત્રો આરપીએમ વધારી દેવામાં નહીં આવે, એનું આરપીએમ ધીરે ધીરે વધવાનું છે. તમે ડાયરેક્ટલી આરપીએમ વધવાની વધારવાની કોશિશ કરતા હો તો એવું શક્ય છે જ નહીં મિત્રો. ખાસ વિનંતી છે, આરપીએમ ધીરે ધીરે વધે છે. હવે તમારા કયા વિડીયોની અંદર કેટલું આરપીએમ છે ને એ પણ નક્કી નથી હોતું. બધા વિડીયોનું આરપીએમ છે ને એક જેટલું મિત્રો ખાસ નથી હોતું. તો જે લોકોની ચેનલ મોનેટાઇઝેશન નવી થઈ છે, તો એમને તો હું એટલું જ કહીશ કે તમને 1000 વ્યૂઝ છે લગભગ 15-20 પોઈન્ટ કે 25 પોઈન્ટ જ મળતા હશે મિત્રો. અને મને પણ એ ટાઈપ મળે છે, એવું નથી મિત્રો કે મને નથી મળતા, ઓછા બહુ પોઈન્ટ મને પણ ઓછા મળે છે. મારા જે બીજી ચેનલની હમણાં તમને ખ્યાલ છે, એસટી બસ ગુજરાતની, લગભગ આજે 32 દિવસ થયા મોનેટાઇઝેશન સમયને. તો એનું આરપીએમ જ્યારે મારી ચેનલ મિત્રો મોનેટાઇઝેશન થઈ હતી, તો એનું આરપીએમ છે ને મિત્રો માત્ર 4 કે 7 પોઈન્ટ જ હતા. એટલે 7 પોઈન્ટ એટલે તમે સમજો ખાલી કે 1000 વ્યૂઝના મને 5-4 રૂપિયા જ મળે છે. તમને ખ્યાલ જ છે પોઈન્ટ એટલે. પણ હાલની અંદર 32 દિવસની અંદર જેવું 7 પોઈન્ટ હતું, એની જગ્યાએ અત્યારે હાલની અંદર 20 પોઈન્ટ થઈ ગયું છે. એટલે ટેન્શન લેવાની જરૂર નથી. જેમ જેમ તમે યુટ્યુબની અંદર આગળ વધશો ને એમ એમ આરપીએમ પણ વધવાનું છે, નક્કી છે. બાકી તમે ટેન્શન લઈને વિડીયો બનાવવાનું બંધ કરી દેશો ને તો એ તમારી ઇમ્પ્રેસ ઘટી જશે, અને ઇમ્પ્રેસ ઘટી જાય ને એટલે મિત્રો તમારી છે ને એડ લગાવવા, વિડીયોમાં એડ લગાવવામાં ઓછી આવે. તમે સમજી લો કે હવે હું તમને એક વાત કરું, મારી વિડીયો ચાલતી જ ના હોય તો તમે મારી વિડીયો ઉપર એડ લગાવવામાં તમે રાજી થવાના છો? નથી થવાના. એટલે ઇમ્પ્રેસ ના ઘટવી પડે. વિડીયો તમારી ટાઈમ ટુ ટાઈમ તમારે અપલોડ કરતું રહેવાનું છે, આજે નહીં તો કાલે તમને વ્યૂઝ મળવાની છે. અને બધા ટોટલ વિડીયોની તમારી ઇમ્પ્રેસ સારામાં સારી હોય તો તમને એડ લાગવાની છે. અને વાત કરીએ બધી એડની મિત્રો, તો બધા વિડીયોની અંદર તમે કોઈ પણ વિડીયો અપલોડ કરી છે
દાખલા તરીકે ઘણા લોકોને એ પણ પ્રોબ્લેમ છે કે અમે વિડીયો અપલોડ કરી છે, મોનોટાઇઝેશન ચેનલ છે, તો એડ કેમ નથી આવતી. તો મિત્રો એ પણ તમને કહી દઉં કે તમને 101 વિડીયો અપલોડ કર્યું તો એક કલાકની અંદર તમને 100 વ્યૂઝ કે 200 વ્યૂઝ 100 વ્યૂઝ આવ્યા છે. તો 100 વ્યૂઝની અંદરથી મિત્રો કેટલા, મતલબ જે 100 વ્યૂઝમાંથી બધા વ્યૂઝ પણ એડ લગાવવામાં નથી આવતી મિત્રો, એ પણ તમને કહી દઉં. ખાલી 25-30% જ લોકોને એડ વિડીયોમાં એડ લગાવવા વ્યૂઝમાં આવે છે, બધા વ્યૂઝમાં આવે ને એને બધાને એડ લગાવવામાં નથી આવતી. એટલે ખાસ વિનંતી છે, વિડીયો આપણે બંધ કરવાની નથી. બાકી યુટ્યુબ ચેનલ લગતી મેં ટોટલ માહિતીના વિડીયો બનાવેલા છે, તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. અને કોઈ પણ માહિતી મેળવવી હોય તો ખાસ કોમેન્ટ કરજો, અને ચેનલમાં મિત્રો નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબમાં આગળ વધવા માટે આપણે એક ગુજરાતીની સપોર્ટની જરૂર પડે છે મિત્રો, જેવી રીતે મારી ચેનલની અંદર મેં યુટ્યુબને લગતા ટોટલ વિડીયો તમારા માટે બનાવેલા છે, તમે જઈને ચેક કરી શકો છો. વિડીયો ગમે ને તો જ મિત્રો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.